ધોરણ પાંચમાં અને સાતમા ધોરણમાં બંનેમાં આપણે હિન્દીમાં આપણે વ્યાકરણ વર્ણ પરિચય જોયો હતો. તો હવે આપણે શબ્દ વાક્ય અને પદ જોવાના છે, એટલે કે આપણે આ બેઝિકનો જ લેક્ચર આવશે. આ હિન્દી વ્યાકરણ જ છે એક જે આપણે આજે જોવાનું રહેશે. તો બધાએ હિન્દી વ્યાકરણ માટે રફનોટ કાઢવાની છે પેન, અને અહીંયાથી હું જે રીતે સમજાવું છું એ રીતે તમારે સમજવાનું છે. હિન્દી વ્યાકરણ, તો બધા રફનોટ કાઢો અને પેન ને એવું સાથે રાખજો. આજે આપણે વ્યાકરણ શીખીશું, પછીના લેક્ચર જ્યારે આવે ત્યારે આપણે પાઠ્યપુસ્તકમાં ચાલુ કરીશું. ત્યારે બધાએ પાઠ્યપુસ્તક છે એ લઈ રાખવાનું રહેશે. તો ચાલો આજે આપણે વ્યાકરણની અંદર શું ભણીશું, તો કે શબ્દ વાક્ય અને પદ. તમે બધા હિન્દી વાંચો છો, લખો છો, તો પણ ખબર નથી કે આપણે શબ્દ કોને કહેવાય, વાક્ય કોને કહેવાય અને પદ કોને કહેવાય. તો આજે આપણે ત્રણ વસ્તુ ભણવાનું છે. શું ભણવાનું છે? ત્રણ, શબ્દ વાક્ય અને પદ. તો એમાં પહેલું આવે છે શબ્દ, તો કે વર્ણ યા વર્ણ સમૂહ સે સાર્થક શબ્દ બનતા હૈ. વર્ણ યા વર્ણ સમૂહ એટલે વર્ણ આપણે કોને કીધો હતો, તો કે અક્ષરને, જે આપણે ગુજરાતી ભાષામાં અક્ષર કેવી એને વર્ણ કહેવાય. તો વર્ણ અથવા વર્ણના સમૂહને શું કહેવામાં આવે છે? શબ્દ બનતે હશે. તો એમાં આપણે વર્ણ, તો કે વર્ણનો સમૂહ કેમાં કહેવાય, તો કે વર્ણ એટલે કે ત્રણ વર્ણથી બનતો એક સમૂહ, કરણ. તો આ છે એક સમૂહ, એને શું કહેવામાં આવે છે કે શબ્દ. તો જ્યારે વર્ણનો સમૂહ બને છે ત્યારે આપણે શબ્દો છે એ સાર્થક રૂપે બને છે. તો આવા વર્ણના સમૂહને આપણે શું કહીએ છીએ, તો કે શબ્દ કહેવામાં આવતો હોય છે. તો કે વર્ણો કો મિલાને સે વર્ણ સમૂહ બનતે હૈ, નીચે દે હોય વર્ણ સમૂહ કો આપણે જોવાના છે, જેમ કે મકર, પહાસી, લકાળ. તો મેં તમને કીધું એવી રીતને કે આપણે જે વર્ણ છે એને સમૂહમાં ભેળવે, એટલે કે એક એક શબ્દ કરીને આપણે શબ્દ બનાવતા હોઈએ છીએ. હવે છે લકાળ, તો કે લકડી. તો આપણે લકડીનો શબ્દ છે એમાં એક એક વર્ણ કરી અને કે ત્રણ વર્ણનો સમૂહ આપણે બનાવીએ ત્યારે શું થાય છે, તો કે શબ્દ છે એ આપણો સાર્થક બને છે. અને શબ્દ સાર્થક બને છે ત્યારે એ આપણો શબ્દ છે એ બને છે. આપણે આમાં આગળ જોઈએ, જેમાં આપણે વાંચવાનું છે કે મકર, પહાસી, લકાળ. હવે આ શબ્દ આપણે વાંચ્યા પણ એ શબ્દનો કોઈ અર્થ બનતો નથી. તો આપણે એવો અર્થભેદ શબ્દ છે એ વાંચવાનો છે અને સમજવાનો છે. હવે આમાં આપેલા શબ્દ છે કે દાખલા તરીકે કમલ, સિપાહી અને લડકા. તો આ શબ્દનો છે એ અર્થ બનતો હોય છે અને આગળ જે શબ્દ આપણે વાંચીએ છીએ એનો કોઈ અર્થ બનતો નથી. તો કે ઉપરવાલે વર્ણ સમૂહ કાકા ક્રમ બદલને પર કમલ, સિપાહી અને લડકા એ સાર્થક વર્ણ સમૂહ બનતે હે. તો આપણે સાર્થક રૂપે એને શબ્દ બનાવેલો છે જેને આપણે શબ્દ કહીએ છીએ. તો સ્પષ્ટ અર્થ પ્રકટ કરને વાલે વર્ણ યા વર્ણ સમૂહ કો શબ્દ કહેતે હૈ. તો જેને આપણે સાર્થક એટલે કે જે શબ્દનો અર્થ બનતો હોય એવા શબ્દો હોય એને શું કહેવામાં આવે છે, શબ્દ કહેવામાં આવે છે. એટલે કે અર્થપૂર્ણ જે વર્ણ હોય, એટલે કે જે વર્ણનો અર્થ નીકળતો હોય એને અને એના સમૂહ દ્વારા બનતા જે કાંઈ સમૂહને શું કહેવામાં આવે છે, શબ્દ કહેવામાં આવે છે. પછી જે આ કમલ છે એને આપણે ઊંધી રીતે વાંચીએ છીએ તો એનો કોઈ અર્થ થતો નથી, તો એને કાંઈ શબ્દ કહેવામાં આવતો નથી. એવી રીતને સિપાહી, સિપાહીનો અર્થ થાય છે તો એને શબ્દ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વર્ણના સમૂહથી બનતો જે વર્ણ સમૂહ હોય એનો અર્થ થતો હોય, અર્થભેદ હોય, તો એને વર્ણ સમૂહને શું કહેવામાં આવશે, શબ્દ કહેવામાં આવશે, જે સાર્થક રૂપે શબ્દ બનતો હોય છે. તો આપણે હવે શબ્દ શીખી ગયા કે વર્ણના સમૂહને શબ્દ કહેવાય, જે વર્ણનો સમૂહનો અર્થ થતો હોય એને શું કહેવાય, શબ્દ. તો હવે આપણે જોઈએ વાક્ય. તો શબ્દ શેનાથી બનતો થયો, તો કે વર્ણના સમૂહથી. હવે વાક્ય જોવો શેનાથી બને છે, તો કે શબ્દ કે સમૂહ સે વાક્ય બનતે હે. તો કે શબ્દોના સમૂહ દ્વારા વાક્ય બને છે. ત્રણ શબ્દ જોડો, ચાર શબ્દ જોડો, એકથી વધારે શબ્દ હોય એટલે એ વાક્ય બની જાય છે. તો જો શબ્દ કે સમૂહ કે ઉચિત ક્રમ મેં રખને સે હિ અર્થપૂર્ણ વાક્ય બનતા હૈ. ઈ શબ્દ સમૂહ કો પડીએ,
તો કે શબ્દના સમૂહ જે હોય છે એને યોગ્ય ક્રમમાં રાખવાથીને જ અર્થપૂર્ણ વાક્ય બને છે. હવે આ વાક્ય વાંચીએ તો નામ કા હમારે હે દેશ ભારત, તો આનો કાંઈ અર્થ થયું? શબ્દ તો ઘણા છે, નામ, હમારે, દેશ, ભારત, પણ એ શબ્દ સમૂહ સે સ્પષ્ટ અર્થ નહીં નીકળતા. આપણે આમાંથી કોઈ અર્થ કાઢી શકતા નથી. હવે અબ શબ્દ સમૂહ કે શબ્દ કો ઇસ પ્રકાર ક્રમ સે પડીએ, હમારે દેશ કા નામ ભારત હે, તો આ બધા શબ્દ છે એને અર્થપૂર્ણ ક્રમ વાઇઝ ગોઠવવામાં આવ્યા, તો આ વાક્યનો અર્થ નીકળ્યો. તો કે હા, હમારે દેશ કા નામ ભારત હે એટલે આપણા દેશનું નામ ભારત છે, પણ નામ કા હે હમ દેશ ભારત, તો એનો કોઈ અર્થ નીકળતો નથી. તો ઇસ શબ્દ સમૂહ સે પૂરી બાત સમજ મેં આ જાતી હૈ, ઇસે શબ્દ સમૂહ કો વાક્ય કહેતે હે. તો આથી તમને ખબર પડી જાય છે કે વાક્ય કોને કહેવાય, તો કે શબ્દોના સમૂહને વાક્ય કહેવાય. પણ કેવા શબ્દોના સમૂહને, કે જે શબ્દને અર્થપૂર્ણ અને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવ્યો હોય એવા શબ્દના સમૂહને વાક્ય કહેવામાં આવે છે. આપણે ઘણા બધા શબ્દો આપેલા હોય છે, તો આ તમારો એક વ્યાકરણનો મુદ્દો છે. હવે તમને હું એક શબ્દ આપું છું, કમળ. તો આની ઉપરથી વાક્ય બનાવો, અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો હું વાક્ય બનાવું કે કમળ સુંદર ફૂલ હે, કમલ હે ઓ સુંદર ફૂલ હે. એવી જ રીતે તમને બીજું વાક્ય આપ્યું હોય કે ભારત, તો ભારત હમારા દેશ હે. પછી તો કે છાત્ર, બીજો શબ્દ તમને આપ્યો હોય તો કે છાત્ર, તો તમે છાત્ર શબ્દમાંથી વાક્ય બનાવી શકો છો. તો કે હા, તો કે એ છાત્ર હમારી સ્કૂલ કે હે અથવા અમારી વિદ્યાલય કે હે. પછી મેં તમને શબ્દ આપ્યો વિદ્યાલય, તો કે હમારી વિદ્યાલય બહુ જ સુંદર હે. આમ તમે એક એક શબ્દ ઉપરથી વાક્ય બનાવી શકો છો. આમ શબ્દને અર્થપૂર્ણ અને ક્રમબંધ ગોઠવવાથી બનતા સમૂહ વાક્ય કહેવાય છે. હવે જે શબ્દ સમૂહ સે સ્પષ્ટ અર્થ પ્રગટ હો ઉસે વાક્ય કહેતે હે. તો ગમે એવા શબ્દની ગોઠવણી હોય પણ એમાં વાક્ય કેવો હોવો જોઈએ, અર્થબદ્ધ હોય તો જ વાક્ય બને છે. હવે આવે છે પદ. પદ કોને કહેવાય, તો કે વાક્ય કે શબ્દો કો પદ કહેતે હે. જેસે અભી વહ સુંદર બાલક રોતા હે, તો જે વાક્યનો શબ્દ છે એને પદ કહેવામાં આવે છે. દાખલા તરીકે અભી વહ સુંદર બાલક રોતા હે, તો યશ અભી શબ્દ ક્યાં હે, તો કે યશ અભી શબ્દ પદ હે. સુંદર બાલક પછી વ અભી એ સભી શબ્દ પદ હે. હવે અનેક મુખ્ય ભેદ ઇસ પ્રકાર કે હે, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા ઓર અવ્યય. તો હવે આપણે આવા પદ છે એ પછી આગળના લેક્ચરમાં છે એ શીખીશું. તમને આમાં નીચે સ્વાધ્યાય આપ્યો છે કે નિમ્નલિખિત વર્ણ સમૂહ મેં છે સાર્થક શબ્દો કો અલગ કીજે, તો કે જે શબ્દનો અર્થ હોય અમર, લક્કમ, તો કે નહીં કિતાબ, ચાબખી, ચાબગી નહીં, તો કે શિક્ષક, લાપિયા, તિતલી, રટમ નહીં, ગૌરવ, અરેંગું કાંઈ શબ્દ, તો એમાંથી જે શબ્દનો અર્થ હોય એ શબ્દને તમારે અલગ કાઢવાના છે. હવે આ નિમ્નલિખિત વર્ણો મેં છે સહી ક્રમ રખર સાર્થક શબ્દ બનાવવાના છે. તો આ બધાને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને સાર્થક શબ્દ બનાવવાના છે. ન પ તો બહ, ન ઈમા તો ભાઈ, સાકિન તો શું આવશે ઈ બનાવવાનું છે, ઈસા એવી રીતને. તો આવી રીતને તમારે યોગ્ય શબ્દ આ બધા વર્ણ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક શબ્દ બનાવવાનો છે. આ તમારે હોમવર્કમાં છે. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા, તો કે શબ્દ વાક્ય વર્પદ. તો હું તમને કહી દઉં શબ્દ કોને કહેવાય છે, તો કે વર્ણનો સમૂહ, અને એ વર્ણનો સમૂહ એવો કે જેમાંથી સાર્થક અર્થ નીકળતો એટલે અર્થ હોય એને શબ્દ કહેવાય છે. એટલે કે સ્પષ્ટ અર્થ પ્રગટ કરતા હોય એવા શબ્દ સમૂહને, વર્ણ સમૂહને શબ્દ કહેવામાં આવે છે. પછી તો કે વાક્ય કોને કહેવામાં આવે છે, તો કે શબ્દોના સમૂહને. પણ કેવા શબ્દો, જે શબ્દોનો સમૂહ સ્પષ્ટ અર્થ પ્રગટ કરતો હોય એને વાક્ય કહેવામાં આવે
છે અને પદ કોને કહેવાય તો કે વાક્યમાં જે શબ્દો છે એને પદ કહેવામાં આવે છે તો આજે આપણે વાક્ય શબ્દ અને પદ છે એટલી વસ્તુ શીખ્યા છીએ હવે આવતા લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર ચલાવશું અથવા બેઝિકનો હજી એક પણ લેક્ચર લેશું તો હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે અને ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી આવજો.